જામનગરના કાલાવડના પીઠળિયા બેમાં માતાપુત્રી નદીમાં ડૂબી જવાથી કરુણ મોત થયું તો પરિવારજનોમાં શોકનું મોજું છવાઈ ગયું. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પીઠડિયા નંબર 2 ગામમાં માતાપુત્રી નદીમાં ડૂબી જવાથી કરુણ મોતની ઘટના સામે આવી પરિવારમાં શોકનું મોજું છવાઈ ગયું હતું. કાલાવડ તાલુકાના પીઠડિયા નંબર 2 ગામમાં સ્થાનિક નદીમાં માતાપુત્રી અને તેમના કાકી કપડાં ધોવા ગયા હતા. તે દરમિયાન પુત્રીનો પગ લપસી જતાં પુત્રી પાણીમાં ડૂબવા લાગી. પુત્રીને બચાવવા જતાં માતા અને પુત્રી બંને નદીમાં ડૂબી ગઈ. માતાપુત્રીને ગામ લોકો દ્વારા નદીમાંથી બહાર કાઢી બંનેને કાલાવડ નયન સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી. ત્યાં હાજર તબીબી દ્વારા બંનેને મૃત જાહેર કરવામાં આવી. માતા પુત્રીનું મોતના સમાચાર મળતા ખેડૂત પરિવારમાં આ ફાટ્યું. પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું. માતા અને પુત્રી પીઠડિયા નંબર 2 ગામના રહેવાસી હતા. તેમાં માતાનું નામ રસીલાબેન વિજયભાઈ ડાંગરિયા અને પુત્રીનું નામ હેતવી વિજયભાઈ ડાંગરિયા ના મોત થયા છે. પુત્રી કાલાવાડની હીરાપરા કન્યા છાત્રાલય ખાતે ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. વેકેશનમાં પોતાના ધીરે ઘરે પીઠડિયા ખાતે આવી હતી. સમગ્ર બનાવની જાણ થતાં પોલીસ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી મૃતદેહોને કબજો સાંભળી પોસ્ટમોર્ટમ સહિત આગળની કાર્યવાહી હાથ ધરી. હર્ષલ ખંદેડિયા, ZS TV, જામનગર.